नमस्कार विद्यार्थी मित्रों, गुजरात नर्सिंग काउंसिल द्वारा अलग अलग वर्षों अंदर एट्ले कि 2016 થી 2017, 2018, 2019, 2020 सुधी जे खाली जगह पूछायेली है कम्युनिटी हेल्थ नर्सिंग पार्ट बेमा ये तमारी समक्ष मूकू छू। आशा करूँ छू कि आवनारी हमणा जे एग्जाम छे सप्टेम्बर में एमांथी आ 30 जेटली खाली जगह तमे करी लेशो तो 100% 8-10 खाली जगह में आवशे खाली जगह आवशे अथवा तो मल्टीपल चॉइस में आवशे अथवा खरा खोटा में क्यांक ने क्यांक तमने काम लागशे। एटले खास आ 4 વર્ષની ખાલી જગ્યાઓ છે, છેલ્લા 4 વર્ષની એ તમારી સમક્ષ મૂકું છું। પ્રાઇમરી હેલ્થ સેન્ટર કવર પોપ્યુલેશન ઇન પ્લેન એરિયા, એટલે કે એક પીએચસી છે એ પ્લેન એરિયાની અંદર કેટલી વસ્તી કવર કરે છે, આમાં ક્લિયર કટ છે પ્લેન એરિયા એટલે 13,000 અને જો હિલી એન્ડ ટ્રાઇબ એરિયા હોય તો 20,000। IYCF સ્ટેન્ડ ફોર ઇન્ફન્ટ એન્ડ યંગ ચિલ્ડ્રન ફીડિંગ, આ એક ફીડિંગ માટેનો ગાઈડલાઇન છે કે ઇન્ફન્ટ અને યંગ ચિલ્ડ્રનને કેવી રીતના ફીડિંગ આપવાનું। એસ્કોર્બિક એસિડ ટેબ્લેટ ઇઝ ગિવન ફોર એબ્સોર્પ્શન ઓફ એસ્કોર્બિક એસિડ, એટલે કે વિટામિન સી, વિટામિન સી છે કેના એબ્સોર્પ્શન માટે આપવામાં આવે છે તો આન્સર છે આયરન ઓર ફેરસ સલ્ફેટ, ઘણી વખત આયરનને ફેરસ સલ્ફેટ પણ કહેવામાં આવે છે, FS જે કહીએ છીએ આપણે। બર્થ રજિસ્ટ્રેશન શુડ બી ડન વિધિન ડેઝ, તો કેટલા દિવસની અંદર બર્થનું રજિસ્ટ્રેશન થઈ જવું જોઈએ, બર્થ અને ડેથ બે રજિસ્ટ્રેશન છે કમ્પલસરી છે અને થવા જોઈએ આપણા નિયમો અનુસાર, અને જે તે જગ્યાએ બર્થ થયું અથવા ડેથ થયું એની જ જવાબદારી છે, એટલે ગામની અંદર થયું હોય તો ગ્રામ પંચાયતમાં નોંધ કરાવવાની હોય છે, શહેરની અંદર હોય તો નગરપાલિકા અને મોટા શહેરની સિટીની અંદર હોય તો મહાનગરપાલિકાની અંદર નોંધ કરાવવાનું હોય, પણ આ છે 21 દિવસની અંદર નોંધ કરાવવાની રહે છે। 21 દિવસ પછી જો નોંધ કરવામાં આવશે તો એના ઉપર અલગથી કાર્યવાહી થશે। કોઝેટિવ ઓર્ગેનિઝમ ઓફ લેપ્રસી, લેપ્રસીના કોઝેટિવ ઓર્ગેનિઝમ કયા છે, તો લેપ્રસીના કોઝેટિવ ઓર્ગેનિઝમ છે માઇકોબેક્ટેરિયમ લેપ્રી, જે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ જેવા જ છે, એટલે કે બેસિલાઇઝ છે। BCG વેક્સિન ઇઝ ગિવન બાય ડેશ રૂટ, કયા રૂટ દ્વારા BCG એટલે કે બેસિલસ કેલમેટ ક્યુરિન જે TB માટે એટ બર્થ આપવામાં આવે છે એ કયા રૂટ દ્વારા આપવામાં આવે છે, તો આન્સર છે ઇન્ટ્રાડર્મલ IDE। ધ કોમ્યુનિટી ડેવલપમેન્ટ બ્લોક્સ કવર ડેસ વિલેજીસ, એટલે કે એક કોમ્યુનિટી બ્લોક હોય એ કેટલા ગામોને કવર કરે છે, તો આન્સર છે 100 વિલેજને કવર કરે છે। હાલ છે આપણે કોમ્યુનિટી ડેવલપમેન્ટ બ્લોક છે એ ધીરે ધીરે છે તાલુકા લેવલે થવા માંડ્યા છે અને વિલેજ છે પણ ઓછા થવા માંડ્યા છે, પણ પહેલાં છે 100 વિલેજ કવર કરતા હતા। કોઝેટિવ ઓર્ગેનિઝમ ઓફ સિફિલિસ, સિફિલિસ એક STDs છે એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે અને એના કોઝેટિવ ઓર્ગેનિઝમ છે ટ્રેપોનેમા પેલિડમ। PEM સ્ટેન્ડ ફોર પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન, તો આની અંદર ખાસ કરીને મરાસમર અને ફાસ્યોરકર નામના બે રોગ આવે છે। ખાલી જો તમને એનર્જી અથવા તો કેલરી પૂછેલું હોય તો મરાસમસ આવશે, જ્યારે પ્રોટીન પૂછેલું હોય ખાલી તો ક્વાસ્યોરકર આવશે, અને બંને પૂછેલા હોય PEM પૂછેલું હોય તો ક્વાસ્યોરકર અને મરાસમસ બે ડિસીઝ આવે છે। ડેફિશિયન્સી ઓફ આયરન કોસ, આયરનની ડેફિશિયન્સીને કારણે શું થાય છે, તો કોઈ એનિમિયા થાય છે। વર્લ્ડ હેલ્થ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન એન્ડ થીમ ઓફ 2020 વોઝ,
तो 2020ની થીમ શું હતી અને કયા દિવસે છે મનાવવામાં આવે છે? તો 7 એપ્રિલ એવરી યર, દર વર્ષે 7મી એપ્રિલ છે એને વર્લ્ડ હેલ્થ ડે અથવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડે તરીકે મનાવવામાં આવે છે. અને લાસ્ટ યરનું જે એનો થીમ હતું, સપોર્ટ ધ નર્સિસ એન્ડ મિડવાઇફ હતું. 7 એપ્રિલ એટલા માટે કે 7 એપ્રિલ 1948ના રોજ છે એ આપણે WHOનો સંવિધાન છે લાગુ કરવામાં આવ્યો હતો, એટલા માટે 7 એપ્રિલને છે સેલિબ્રેટ કરવામાં આવે છે. ધ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વોઝ એસ્ટેબ્લાઇઝ ઇન યર. તો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી છે એ ઘણી જગ્યાએ પૂછાયેલી છે, ખાલી જગ્યાઓમાં બી પૂછાયેલી છે અને શોર્ટ નોટમાં પણ પૂછાઈ શકે છે. એટલે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી છે એ રેડક્રોસ સોસાયટીથી થોડી અલગ છે. એટલે કે આની જે શરૂઆત છે એ 1920ની અંદર ભારતની અંદર થઈ હતી અને આની અંદર ખાસ નેચરલ કેલામિટી કે ડિઝાસ્ટરની અંદર રિલીફ વર્ક કરે છે, બ્લડ બેંક પૂરી પાડે છે, મિલ્ક અને મેડિસિન પૂરી પાડે છે, આર્મ ફોર્સીસ માટે ખાસ જે હૈદરાબાદની અંદર હાઉસ ચાલે છે, આર્મી હાઉસ, ત્યાં કોઈ ડિસેબલ વ્યક્તિ હોય એને આખી જિંદગી સાચવે છે અને આ લોકો કેર કરે છે. તો આ ખાસ ઇન્ડિયન રેડક્રોસ છે એ પૂછાય છે. RCH ફેઝ બિગન ફ્રોમ યર્સ. તો RCH ફેઝ છે, સોરી, આમાં RCH ફેઝ 2 છે, બિગન ફ્રોમ, બરાબર. તો RCH ખાલી RCH છે 94ની અંદર આવ્યું, પછી RCH 1 અને RCH 2. તો RCH 2 છે એ 1 એપ્રિલ 2005થી બિગન થયેલું છે. આશા સ્ટેન્ડ ફોર એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ માન્યતા પ્રાપ્ત આરોગ્ય સામાજિક આરોગ્ય કાર્યકર, માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર, જેની શરૂઆત 12 એપ્રિલ 2004 અને 2005 NRHM અંતર્ગત કરવામાં આવેલી હતી. આશા વિશે પણ શોર્ટ નોટ્સ પૂછાઈ શકે છે. ફર્સ્ટ ડોઝ ઓફ વિટામિન એ ઇઝ ડેસ ઇન્ટરનેશનલ યુનિટ. તો પહેલો ડોઝ છે વિટામિન એનો એ 9મા મહિને મિઝલ્સ અને રૂબેલાની સાથે આપવામાં આવે છે, એટલે કે એની સાઇડ ઇફેક્ટ ઓછી થાય મિઝલ્સની, એટલા માટે આપીએ છીએ 9મા મહિને. અને આ છે 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવાનું હોય છે. પછીના પાછળના જે 8 ડોઝ છે એ 2-2 લાખના હોય છે. ટોટલ બાળક 5 વર્ષનો થાય ત્યાં લગી 9 ડોઝ આપવાના હોય છે. પહેલો ડોઝ છે એ 1 લાખનો અને પાછળના 8 ડોઝ છે એ 2-2 લાખના, એટલે કે 17 લાખ ઇન્ટરનેશનલ યુનિટ વિટામિન એ સોલ્યુશન છે એ એક બાળકને આપવાનું હોય છે. એઇડ્સ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન એઇડ્સ, એટલે કે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશન્સી સિન્ડ્રોમ્સ જે HIV 1 અને 2થી ફેલાય છે. એટલે HIV જે એઇડ્સ ડે છે એ 1 ડિસેમ્બરના આપણે સેલિબ્રેટ કરીએ છીએ. ઘણી વખત આમાં એવું પૂછાય કે ART એટલે કે એન્ટી રિટ્રોવાયરલ થેરાપી છે એ HIV અને 1 અને 2ના 2ની ફેમિલી નેમ છે, એટલે ART એવું પણ પૂછાયેલું છે ઘણી જગ્યાએ. ART HIVના પેશન્ટને આપવામાં આવે છે, ART છે HIV પોઝિટિવને આપવામાં આવે છે, એવા 2 ખરા ખોટામાં આગળ પૂછાયેલા છે. એટલે તમે પણ જોઈ શકો છો કે HIV એટલે HIVનું બીજું નામ છે એ રિટ્રોવાયરસ છે. ડેસ ઇઝ ધ હેડ ઓફ ધી ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયતના મુખિયા કોણ હોય છે? તો ગ્રામ પંચાયતના મુખિયા ઇલેક્ટેડ અને સિલેક્ટેડ, ઇલેક્ટેડ અને ગવર્મેન્ટના જે હોય 2 વ્યક્તિ હોય છે. તો અહીંયા હેડ ઓફ ધી ગ્રામ પંચાયત જે કહેવામાં આવ્યું છે એ સરપંચ હોય છે, જેને આપણે પ્રેસિડેન્ટ કહીએ છીએ ઇંગ્લિશમાં.
અને આના વહીવટી એડમિનિસ્ટ્રેટિવ હેડ જ્યારે પૂછવામાં આવે ત્યારે તલાટી મંત્રી હોય છે. આવી જ રીતના અગર નગરપાલિકાના પૂછે તો નગરપાલિકાના પ્રમુખ એ નગરપાલિકાના પ્રમુખ હોય એ તેના હેડ તરીકે કામ કરતા હોય છે. એવી રીતના જો સિટીનું પૂછે તો એમાં હેડ છે એ મેયર હોય છે, જ્યારે એના એડમિનિસ્ટ્રેટિવ હેડ છે એ કમિશનર હોય છે. ફૂલ ફોર્મ ઓફ યુનિસેફ, યુનિસેફ બહુ મહત્ત્વનું છે, બાળકો માટે ખાસ કામ કરે છે અને એના જ ફૂલ ફોર્મ જોઈએ તો યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચાઇલ્ડ ઇમરજન્સી ફંડ. આ ચાઇલ્ડ માસનો ઇમરજન્સી ફંડ છે, એટલે કે ખાસ કરીને ચાઇલ્ડના ઇમ્યુનાઇઝેશન માટે અને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ઓછું થાય એના માટે પૂરતી કોશિશ છે એ યુનિસેફ દ્વારા ચાલે છે. બલમ સુખમ મિશન થ્રી સ્ટાર સર્વિસીસ RS, ત્રણ પ્રકારની બલમ સુખમની અંદર સર્વિસીસ મળે છે, બાલ શક્તિ કેન્દ્ર, બાલ સેવા કેન્દ્ર અને બાલ સંજીવની કેન્દ્ર. હવે જે બાલ શક્તિ કેન્દ્ર છે એને વિલેજ ચાઇલ્ડ ન્યુટ્રિશનલ સેન્ટર કહેવામાં આવે છે, જ્યારે બાલ સેવા કેન્દ્ર છે એને CMTC એટલે કે ચાઇલ્ડ માલ ન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટર કહેવામાં આવે છે, અને બાલ સંજીવની કેન્દ્ર જેને આપણે ન્યુટ્રિશનલ રિહેબિલિટેશન સેન્ટર NRC કહીએ છીએ, બરાબર છે. આમાં જ્યારે બાળકને થોડું ઘણું માલ ન્યુટ્રિશન હોય અને એને વિલેજ લેવલે આશા વર્કર દ્વારા છે એ ત્યાં સાર સંભાળ લેવામાં આવે એ બાલશક્તિ કેન્દ્ર, અને જ્યાં થોડી ઘણી એક સ્પેશિયલ ન્યુટ્રિશનલ્સ રાખી અને આપણે પ્રોગ્રામ ચાલુ કરેલા હતા, પણ અત્યારે હાલ બાલ સેવા કેન્દ્ર છે એ ક્યાંય ચાલતા નથી, એટલે અત્યારે બાલ સંજીવની કેન્દ્ર છે એ જિલ્લા લેવલે મોકલી દેવામાં આવે છે. સ્ટાર્ટિંગની અંદર બહુ સારી રીતના ચાલુ થયા હતા, પણ હાલ બહુ સારી રીતના નથી ચાલતા, પણ એક્ઝામમાં પૂછાય ત્યારે આપણે લખવું પડે. NSV સ્ટેન્ડ ફોર, NSV છે એક પ્રકારનું ઓપરેશન છે, આમાં નો અથવા નોન સ્કાલ્પ વાઝેક્ટમી કહેવામાં આવે છે. એડવાન્સ ટેકનિક દ્વારા વાઝેક્ટમી એટલે કે મેલ સ્ટરીલાઇઝેશન કરવામાં આવે છે. NRTCP સ્ટેન્ડ ફોર રિવાઇઝ નેશનલ TB કંટ્રોલ પ્રોગ્રામ, 1997 રિવાઇઝ થયો હતો અને 2005 બધે રિવાઇઝ થઈ ગયેલો હતો બધા સેન્ટરોમાં. ધ ફર્સ્ટ 5-year પ્લાન સ્ટાર્ટેડ ઇન યર, એટલે કે પહેલું પંચવર્ષીય યોજના છે ક્યારે ચાલુ થયો હતો, તો 51 to 56 છે એ પહેલી પંચવર્ષીય યોજના ચાલુ થઈ હતી. અને આ પંચવર્ષીય યોજના દરમિયાન આપણે ફેમિલી પ્લાનિંગ 52 અંદર ચાલુ થયા હતા, 54 અંદર એડલ્ટેશન પ્રોગ્રામ, એડલ્ટેશન જે રૂલ્સ છે એ આવ્યો હતો. આવી રીતનું પહેલી પંચવર્ષીય યોજના દરમિયાન જે બી થયેલા હોય એ ખાસ ધ્યાન રાખવાનું. ઓક્યુપેશનલ ડેફનેસ મે બી કોઝ્ડ બાય ઓક્યુપેશનલ ડેફનેસ, એટલે કે બહેરાશ કામને લીધે કેનાથી આવે છે, તો કે હાઈ નોઝને કારણે છે એ થાય છે. ERT ઇઝ ગીવન ટુ પેશન્ટ, આગળ જ આપણે વાત કરતા હતા કે ART છે એટલે કે એન્ટી રિટ્રોવાયરસ થેરાપી છે અથવા ટ્રીટમેન્ટ છે એ કેને આપવામાં આવે છે, તો કે HIV એઇડ્સના પેશન્ટને આપવામાં આવે છે. TB ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 24 માર્ચ, આ છે ડૉક્ટર રોબર્ટ કોક્સનો જન્મદિવસ છે, અને રોબર્ટ કોક્સ છે એની 1882 અંદર, આઈ થિંક 1882 અંદર ફર્સ્ટ ટાઈમ બેસિલાઈ
જે માઇકોબેક્ટેરિયમ બેસિલાઈ છે અથવા માઇકોબેક્ટેરિયમ ટ્યુબિક્યુલોસિસ છે એની શોધ કરી હતી, અને એના માનમાં જ એના બર્થડેના દિવસે આપણે ટીબી ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. ટેબ્લેટ ડેપ્સોન ગીવન ટુ ડાયસ પેશન્ટ. ડેપ્સોન છે એ સ્પેશિયલ પ્રકારની ટેબ્લેટ છે, અને એ ડેપ્સોન છે એ લેપ્રસીના પેશન્ટને છે આપવામાં આવે છે. આફ્ટર ગિવિંગ ડોઝ વિટામિન એ એન્ડ મંથ આર ફિક્સ ફોર અનધર ડોઝ. તો આની અંદર પહેલો ડોઝ છે વિટામિન એનો એ 9મા મહિને આપવામાં આવે છે, અને જે આન્સર બીજો છે કે ધેન ફિક્સ મંથ ફોર અનધર ડોઝ, એના પછીના જે ફિક્સ ડોઝ હોય છે એટલે કે 6 મહિના પછી આપવાનું હોય છે એ તો બરાબર છે, પણ એના મંથ છે એ ફિક્સ હોય છે કે ફેબ્રુઆરી અને ઓગસ્ટની અંદર જ આપવાના હોય છે. એટલે જે નજીકનો જે ગાળો હોય એ ગાળો પકડી અને દર વર્ષે છે એક જ ફિક્સ કરેલા છે મંથ, એ મંથની અંદર જ લેવાનું હોય છે. આમાં મેં 18 મંથ લખેલું છે, પણ 18 મંથ નથી, બીજો ડોઝ છે એ 6 મહિના પછી લેવાનું હોય છે. કેર સ્ટેન્ડ ફોર, હમણાં જ એક સ્ટુડન્ટ દ્વારા પૂછવામાં આવેલું છે કે કેર કોઓપરેટિવ અસિસ્ટન્ટ ફોર રિલીફ એવરીવેર. હવે ઘણી જગ્યાએ તમને કોઓપરેટિવ અસિસ્ટન્ટની જગ્યાએ કોઓપરેટિવ અમેરિકન ફોર રિલીફ એવરીવેર પણ જોવા મળશે, એટલે કે પહેલાં છે એ અમેરિકન હતો અને પછી છે અસિસ્ટન્ટ ફોર એવરીવેર, એવું નામ ચેન્જ કરવામાં આવેલું છે. એટલે કોઓપરેટિવ અસિસ્ટન્ટ ફોર રિલીફ એવરીવેર, આની ઉપર કેર ઇન્ડિયા અને કેર વર્લ્ડ બે વિશે શોર્ટ નોટ પણ પૂછી શકાય છે, એટલે એ પણ તમે, આપણે એક વિડીયો છે એની અંદર કેરની આખી ડિટેલ છે, એ છે કે ઇન્ટરનેશનલ હેલ્થ એજન્સીની અંદરથી મળી જશે. ટ્રિપલ વેક્સિન ઇઝ ગિવન, ટ્રિપલ વેક્સિન આર ડેસ ડેસ એન્ડ ડેસ ડિઝીઝ. તો ટ્રિપલ વેક્સિન અંદર જોઈએ તો DPT, ડિપ્થેરિયા, પર્ચોસિસ અને ટિટનસ, 3 ડિઝીઝ પ્રોટેક્ટ થાય છે. અત્યારે ટ્રિપલ વેક્સિનની જગ્યાએ છે પેન્ટા ચાલે છે, એટલે પેન્ટાનો પણ પૂછી શકાય છે. તો પેન્ટાની અંદર હિપેટાઇટિસ બી અને ઇન્ફ્લુએન્ઝા એ બે વધારે એડ કરી દેવામાં આવે, એટલે પેન્ટા એટલે 5 વેક્સિન છે સાથે આપવામાં આવે છે. અત્યારે પેન્ટા 1, પેન્ટા 2 અને પેન્ટા 3 એવી રીતના આપવામાં આવે છે, અને પછીના જે આગળના ડોઝ છે એ બૂસ્ટર ડોઝમાં આપણે DPT વાપરીએ છીએ. MTP સ્ટેન્ડ ફોર મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. આનો જે રૂલ્સ છે ઇન્ડિયાની અંદર 71ની અંદર આવેલું છે, 71થી આપણે MTP છે એ અમલમાં છે, MTP એક્ટ છે, અને એ MTP એક્ટ છે 2020ની અંદર એમાં એમેન્ડમેન્ટ એટલે કે સુધારા કરવામાં આવ્યા છે. પહેલાં છે 20 વીક સુધી જ આ MTP છે એ કરવામાં આવતું હતું, હવે 20 વીક સુધી કોઈ એક પ્રેક્ટિશનર છે એ કરી શકશે, અને 20થી પછી છે એ 24 વીક લગી 2 ડૉક્ટરો મળી અને કરી શકશે, અને 24થી કોઈ અપર લિમિટ છે નહીં, ગમે ત્યાં સુધી MTP કરી શકાશે, પણ એક કમિટી છે નક્કી કરશે કે આ પેશન્ટના હિત માટે છે તો કરી શકાશે. અહીંયા આપણે એન્ડિંગ પોર્શનમાં આવી ગયા છીએ. ઇન પ્લેન એરિયા ફિમેલ હેલ્થ વર્કર ઇઝ એક્સપેક્ટેડ ટુ કવર ધ પોપ્યુલેશન ઓફ, એટલે કે FHW છે એ કેટલા વસ્તીને કવર કરે છે, તો 5000 પ્લેન એરિયાની અંદર, અને ટ્રાઇબ એરિયા હોય તો 3000, એટલે કે એક સબ સેન્ટરની અંદર એક FHW હોય છે, જે સબ સેન્ટરનું અથવા વેલનેસ સેન્ટરનું જે બી પૂછવામાં આવે બધેનો આન્સર છે એ 5000, 3 થી 5000 હોય, એટલે જો પ્લેન એરિયા હોય તો 5000 અને ટ્રાઇબ હોય તો 3000. 1 લેડી હેલ્થ વિઝિટર ઇઝ અવેલેબલ ફોર ધ પોપ્યુલેશન ઓફ, તો 1 લેડી હેલ્થ વિઝિટર એને આપણે ફિમેલ
ફિમેલ હેલ્થ સુપરવાઇઝર પણ કહીએ છીએ અને હેલ્થ અસિસ્ટન્ટ પણ કહીએ છીએ, જે એક પીએચસી ઉપર એક હોય છે, એટલે કે 20,000 થી 30,000ની વસ્તી છે એ કવર કરે છે. અહીંયા આપણું વિડીયો છે એ એન્ડિંગ થાય છે. આપ લોકો વિડીયોને બધા વિદ્યાર્થીઓ સુધી શેર કરો. આ વિડીયો છે એ બધી એક્ઝામોમાં તમને કામ આવી શકે એવો છે. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળશું, ત્યાં લગી રજા લઈએ. જય હિન્દ.